नेक्स्ट मुद्दो छे आपणो धातुमांथी इलेक्ट्रॉन ने बाहर लावानी रीत। तो मुख्य त्रण रीत छे। इलेक्ट्रॉन ने बाहर लावो होय तो आपणे वात थई एम के एने मिनिमम ऊर्जा छे ई आपवी पड़े, एटले के एना वर्क फंक्शन जेटली ऊर्जा आपणे आपवी पड़े। तो मित्रों तापीय उत्सर्जन एटले शुं? तो ऊर्जा आपवानी एक मेथड ए छे। दाखला तरीके अहींया कोई बल्ब छे, आ बल्ब नो फिलामेंट छे। હવે આને તમે અહીંયાથી તમે ધારો કે વિદ્યુત પ્રવાહ પસાર કરો, એટલે આ ફિલામેન્ટ છે એ ગરમ થાય। ફિલામેન્ટ ગરમ થાય એટલે જે ઇલેક્ટ્રોન છે એ ઊર્જા મેળવશે, અને એ ઇલેક્ટ્રોન જ્યારે એના વર્ક ફંક્શન જેટલી ઊર્જા મેળવશે ત્યારે એ ધાતુમાંથી બહાર આવશે। તો આ રીતે જે ઇલેક્ટ્રોન બહાર આવે છે જેને કહેવાય છે તાપીય ઉત્સર્જન, એટલે કે તમે એને બહારથી ગરમ કરીને कोई वस्तु ने गरम करवा माटे पछी आपणे प्रवाह पसार करीए के कोई बीजी रीते, बराबर, तो एने तापीय उत्सर्जन कहेशुं। बीजुं छे क्षेत्रीय उत्सर्जन। तो सपोज अहींया कोई धातु छे, ए धातु ने खूब ज ऊंचू विद्युत क्षेत्र आपणे लागू पाड़ी देशुं। विद्युत क्षेत्र ने कारणे अहींया पोटेन्शियल डिफरन्स पण ऊभो थवानो, અને આ પોટેન્શિયલ ડિફરન્સ ની અંદર જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે। EV ઇઝ ઇક્વલ ટુ U, U ઇઝ ઇક્વલ ટુ VQ, અથવા તો EV ઇઝ ઇક્વલ ટુ EV ઇઝ ઇક્વલ ટુ U, આવી ઉર્જા મેળવે, અને એ ઉર્જા મેળવી અને ઇલેક્ટ્રોન છે એ બહાર આવે। અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે ને મિત્રો એ કેટલું પ્રબળ હોય છે? તો 200 વોલ્ટ પર સેન્ટીમીટર, અથવા તો આમ લઈએ આપણે, સોરી, विद्युत क्षेत्र छे ए 2 × 10⁸ वोल्ट पर मीटर और सेंटीमीटर। एक वोल्ट नी अंदर 2 × 10⁸ मीटर नी अंदर 2 × 10⁸ वोल्ट जेटलो पोटेंशियल डिफरेंस होय छे, एटले बहुज खूब ज ऊंचू विद्युत क्षेत्र होय, अने एने कारणे इलेक्ट्रॉन छे ई ऊर्जा मेळवे, अने ऊर्जा मेळवीने धातुमांथी बहार आवे। त्रीजी मेथड छे फोटो इलेक्ट्रिक ઉત્સર્જન। અને મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર આ ભણવાના છીએ, આ ચેપ્ટરની અંદર આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાના છીએ, પણ કઈ મેથડથી કરશું? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન। તો આ ખાસ સમજો શું કહેવામાં આવે છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન। ધારો કે કોઈ અહીંયા ધાતુ છે, આ ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે એ અહીંયા હશે। હવે આ ધાતુ ઉપર જ્યારે યોગ્ય પ્રકાશ આપાત કરવામાં આવે, યોગ્ય મીન્સ યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ જ્યારે આપાત કરીએ, ત્યારે આ ધાતુમાંથી ઇલેક્ટ્રોન છે એ બહાર આવે છે। ધાતુ પર યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરતા તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે, અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહે છે। તો અહીંયા જે ઘટના બની કે જ્યારે સ્વચ્છ કરેલી ધાતુ ઉપર તમે યોગ્ય પ્રકાશ આપાત કરો તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, આ ઘટનાને ફોટોઇલેક્ટ્રિક અસર કહેવાય। તો ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવવાની મુખ્ય ત્રણ મેથડો થઈ, તાપીય ઉત્સર્જન એટલે કે ગરમ કરીને, બરાબર, બીજું ફિલ્ડ ઉત્સર્જન એટલે કે વિદ્યુત ક્ષેત્ર ખૂબ પ્રબળ લાગુ પાડીને, અને ત્રીજું ફોટોઇલેક્ટ્રિક અસર એટલે કે ધાતુ ઉપર યોગ્ય વિકિરણવાળો પ્રકાશ આપાત કરીને ઇલેક્ટ્રોન છે એને આપણે બહાર લાવી શકીએ છીએ। તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈએ
કે કેવી રીતે આ ફોટોઇલેક્ટ્રિક અસર છે એ બને છે અને ખૂબ વિગતે ચર્ચા પ્રેક્ટિકલી આપણે એની ચર્ચા કરવી છે. લિનાર્ડ અને હોલવાસ એ ખૂબ જ પ્રાયોગિક વર્ણન એનું કરેલું છે અને આની અંદર થોડો ફાળો હર્ટ્ઝનો પણ છે. તો કેવી રીતે આ ફોટોઇલેક્ટ્રિક અસર છે એ પ્રાયોગિક રીતે આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.